માળિયાહાટીના ગ્રામ્ય વિસ્તારમાં લોકડાઉનનું ચુસ્તપણે પાલન થતું જોવા મળ્યું. માળિયાહાટીનામાં જનતાને અપીલ કરવામાં આવી રહી છે કે આપ ઘરમાં રહો, સુરક્ષિત રહો અને આપણા પરિવારને બચાવો અને લોકડાઉનનું પાલન કરો, તેમજ આપ પોલીસની મદદ કરો અને આપણે જાતે જ કોરોના રોગને એક સાથે રહીને નાશ કરીએ અને આપ ઘરમાં રહેશો તો આપણા પરિવારનો તો બચાવ થશે જ, સાથે સાથે આપણો ગામ, તાલુકા અને જિલ્લા તેમજ આપણી ગુજરાતને બચાવી શકીશું. અને અમે વારંવાર કહીએ છીએ કે ઘરમાં રહો. ત્યારે માળિયાહાટીના ગ્રામ્ય વિસ્તારમાં પહોંચી અને જોવામાં આવ્યું ત્યારે લોકડાઉનનો પૂરેપૂરો પાલન થઈ રહ્યું હતું અને પોલીસ પોતે સારી કામગીરી કરી રહ્યા છે અને કોરોનાના મોતના જોખમમાં પોલીસ, ડોક્ટર, મીડિયા કામ કરી રહી છે ત્યારે તેઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. નમસ્કાર, કેટીવીમાં આપનું સ્વાગત છે. હું છું મયુર કોદાવ. કેટીવી અપીલ કરી રહી છે કે લોકડાઉન ગુજરાતમાં તમામ રાજ્ય સેન્ટરો અત્યારે એલર્ટ ઉપર છે, તમામ દેશો એલર્ટ ઉપર છે. તો ખરેખર આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં 33 જિલ્લાઓ છે અને આપણે સાવ ઓછા કેસ છે. તો કોરોથી બચવા માટે આપણે ઉપાય શોધ્યો છે, લોકડાઉન. લોકડાઉન હવે જવાબદારી આપણી જનતાની છે. પોલીસને મદદરૂપ થાય, સરકારને મદદરૂપ થાય અને ઘર બહાર ન નીકળો. બાળકો, આપણા પરિવારને સુરક્ષિત રાખો, ઘરની અંદર રાખો. કેટીવી માળિયાહાટીની જનતાને ફરજ આવે છે, તમને અપીલ કરે છે કે તમે ઘરમાં રહો, સુરક્ષિત રહો, આપણા બાળકોને આપણે સ્વાસ્થ્ય રાખીએ. જો આપણે પરિવારને બચાવશું તો તાલુકો બચશે, આપણો તાલુકો બચશે તો આપણો જિલ્લો બચશે, જિલ્લો બચશે તો આપણો રાજ્ય બચશે, રાજ્ય બચશે તો આપણો દેશ બચશે. તમામને આપણે આમાંથી મુક્તિ મેળવશો. બસ તમે એટલું વિચારજો કે તાલુકો નહીં, દેશ નહીં, આપણો પરિવાર બસાવીએ. ખાલી પરિવાર બસાવશો ને એની માટે તમે લોકડાઉનનું 21 દી 22 દીનું પાલન કરી લ્યો, એના નિયમ પ્રમાણે નિયમ તોડોમાં અને ઘરમાં રહ્યો, સુરક્ષિત રહ્યો. જો ઘર જરૂર પડે તો મીડિયા, પોલીસ કર્મીને તમે કોન્ટેક્ટ કરો. માળિયાહાટીની જનતાને પણ અપીલ કરી રહ્યા છે, આપ ઘરની અંદર રહ્યો, જરૂર પડે તો બહાર નીકળો. નકર તમારે જે 104 નંબર આરોગ્ય વિભાગનો નંબર છે તેમાં કોન્ટેક્ટ કરો કે શંકાપદ જે લક્ષણો જોવા મળે તમને કોરોના, તો તરત સરકારે હેલ્પલાઇન ખોલી. બસ આજ કેટીવી અપીલ કરી રહી છે. નમસ્કાર કેટીવીમાં. મયુર કોદાવાલા, કેટીવી ન્યૂઝ, માળિયાહાટીના.